ધજા ચડાવજે મહારાજ આપણે સુકુમારસિંહજીને જે વંશજો છે એ ભાવનગરથી અહીંયા આવે છે ધજા લઈ અહીંયા ધજાની પૂજા થાય છે ત્યારબાદ નિષ્કલંક મહાદેવ છે એ ધજા ચડાવવામાં આવે છે મહારાજાના જેટલા વંશજો છે તેની દ્વારા અને પછી તમારા લોકો દ્વારા આ પ્રસાદનું વિતરણ તમારા લોકો દ્વારા બનાવે પરસોત્તમભાઈ દ્વારા વિતરણ કરવામાં અને આ શીરો કઈ રીતે બને છે એ તમે જોતા રહ્યો આગળના વિડીયોમાં તમને દેખાશે બોલ બધંગા I'm going to go to the next one.
નમસ્કાર દોસ્તો, કેમ છો? હર હર મહાદેવ. આજે આપણે આવી ગયા છીએ કોળિયાક, અને કોળિયાક ક્યાં કે આજે 1200 મહાદેવની વાડીમાંથી સર્વસ્તભ પાલીવા બ્રહ્મ સમાજ જે સેવા કાર્ય કરે છે, અને 1000 કિલો નહીં પણ 2000 કિલો, 2 ટન શીરો બનાવ્યો છે, અને ચોખ્ખા ઘીમાં. તો આપણે ચોખ્ખા ઘીમાં જે શીરો બને છે, તમે કેટલા વર્ષોથી સેવા કરો છો? અમે છેલ્લા માનનીય પરસોત્તમભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે છેલ્લા 25 વર્ષથી અમે શીરો બનાવીએ છીએ. અમારા 1200 માટે અમારા વડીલ પૂનાભાઈ પંડ્યા મીઠાઈ વાળાના માર્ગદર્શન નીચે બધા બનાવીએ છીએ. બરોબર છે. અમારા છેલ્લા લગભગ 35-40 સ્વયં સેવકો, બ્રાહ્મણ, કોળી, આ બધા પગારદાર કોઈ નહીં, બધા સેવામાં. સેવા પરસોત્તમભાઈ જે સેવા કરે છે, એ સેવામાં તમે લાભ લ્યો. સતત 25 વર્ષથી પરસોત્તમભાઈ જે ખર્ચો કરે છે, અમે અમારું આખું ગ્રુપ એમાં સેવા કરીએ. ઓકે. અને આ ટોટલી 1200 મહાદેવની વાડીમાં, મહાદેવ અમારું પરિવાર, એમાં પલેવાળા આવી ગયા, સમસ્ત હજારે વરણ આવી ગયું, હજારે વરણ આવી ગયું, કોઈ નાતી જાત ના જાત કોઈ. હવે બીજું કે કેટલા કિલો ઘી હતું? લગભગ 700 કિલો ઘી હતું, અને ડ્રાયફ્રૂટ, ડ્રાયફ્રૂટ હતો 150 કિલો. બરોબર. અને એની સામે રવો, અને રવો, ખાંડ, દૂધ, અમૂલનો પ્યોર દૂધ, 80 ટન જેવું વજન હતું. એટલે તમે જોઈ શકો થાય, 80 ટન એટલે 2500 કિલો શેરો. કાલ સવારે 8 વાગે અહીંયા મહારાજા જયારે ધજા ચડાવે, ધજા ચડાવવા બાદ પ્રસાદ, ટોટલી જેટલા માણસો આવે એટલા, અને કેટલા માણસો પ્રસાદ નું ગ્રહણ કરતા હોય? 1 લાખ જેટલા માણસો. તમે જોઈ શકો છો કે 2500 કિલો, એ 2500 કિલો શેરો કાલે 1 લાખ માણસ એનો પ્રસાદ ગ્રહણ કરશે. દાદાને જયારે આપણે ધજા ચડાવશે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જે વંશજો છે, એ ભાવનગર થી અહીંયા આવે છે ધજા લઈને, અહીંયા ધજાની પૂજા થાય છે, ત્યારબાદ નિષ્કલંક મહાદેવે ધજા ચડાવવામાં આવે છે મહારાજાના જેટલા વંશજો છે તેની દ્વારા, અને પછી તમારા લોકો દ્વારા આ પ્રસાદ નું વિતરણ કરવામાં આવે, પરસોત્તમભાઈ દ્વારા વિતરણ કરવામાં આવે. અને આ શેરો કઈ રીતે બને છે એ તમે જોતા રહ્યો, આગળના વિડીયોમાં તમને દેખાડે. બોલીએ બધા. એક ના પાછું જવું પડશે, આમાં બંધ હતું. લઈ લે બેન, લઈ લે, લઈ લે બેન, ફરી વાર જવું પડશે, બંધ હતું, બંધ હતું, ફરી વાર આવી જાઓ, બધા આવી જાઓ ફરી વાર. આમાં કાંઈ તું બોલમાં, હવે ચાલુ જ છે. બે ના તવે થતો ફેરવો. હાલો, હવે નાંદવા ભાઈ ને દે, ઓલા ભાઈ ને, મેંદા ભાઈ ને દે. હાલો અશોકભાઈ, તમે પકડી લ્યો. હવે 10 સેકન્ડ જ છે, 1 મિનિટ નો તો બહુ થઈ ગયો. રેડી લ્યો. હલો ભાઈ, નકલંગ કોળિયાક ને શેરો બનાવવાનો કાર્યક્રમ ચાલુ.
હલો બચ્ચન ને દિયો બચ્ચન ને લે કરે મારે પતિ જાય બધું મામા ને દે બચ્ચન મામા હલો સૌરાષ્ટ્ર માં તમને બધે આવી જાહે જગન થઈ જાય જગન લે ને હવે આમાં તને કઈ આવડે હે હાલ હવે જગા ને દઈ દે આમ તવે તો ફરે ત્યાં ખબર પડી જાય જો ફોન આવે છે સંજય કોક નો હલો ઓકે બંધ.